ઓફ વડોદરા. વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપ અને કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરાનું વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપ, કે જે છેલ્લા 7 વર્ષથી સતત મહિલા સશક્તિકરણ માટે કામ કરતો, 1500 જેટલી મહિલાઓનું વોટ્સએપના માધ્યમથી મહિલાઓ થકી મહિલાઓ માટે મહિલાઓ વડે ચાલતો વિશાળ ગ્રુપ છે. આ ગ્રુપના સ્થાપક મમતા શાહ અને તેમના સાથીદાર નીલમ નાગરે એક સંયુક્ત નિવેદનમાં ગ્રુપ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા સમાજની મહિલાઓ આત્મનિર્ભર બને તેવા પ્રયાસના ભાગરૂપે સમયાંતરે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વળી આ ગ્રુપમાં જોડાવા માટે કોઈપણ રજીસ્ટ્રેશન ફી કે કોઈપણ પ્રકારના ચાર્જીસ વસૂલવામાં આવતા નથી. માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી અમારા આ ગ્રુપ દ્વારા પ્રત્યેક વર્ષે ફેબ્રુઆરી માસમાં પ્રદર્શન સાથે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ 8મા મંગલમય વર્ષમાં પ્રવેશ નિમિત્તે પણ તારીખ 25 ફેબ્રુઆરી રવિવારના રોજ બપોરે 4 થી રાત્રિના 11 દરમિયાન શહેરના કારેલી બાગ સ્થિત અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડમાં પ્રદર્શન આનંદ મેળાના અનોખા આયોજન માટે 70 જેટલા સ્ટોલ્સની ફાળવણી કર્યા બાદ પણ સ્ટોલ્સ ફાળવણી માટે ઉત્સાહી મહિલાઓ પૃચ્છા કરતી હતી. એટલે મહિલાઓની લાગણી અને માંગણીને માન આપીને મેદાનની વચ્ચે બીજા 40 જેટલા ઓપન ટેબલ સ્ટોલ્સ પણ ફાળવવામાં આવ્યા હતા, જેથી પોતાના પગભર કે આત્મનિર્ભર થવા માંગતી મહિલાઓ આ પ્રદર્શનની મારફતે પોતાની એક વ્યવસાયિક ઓળખ ઊભી કરે અને આ કોમન પ્લેટફોર્મને આધારે પોતાના વ્યવસાયમાં વધુ પ્રગતિ કરી શકે તેવો માહોલ સર્જાયો હતો. નેશનલ બિલ્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર શ્રીમતી આનલ શાહ, માઇક્રોબાયોલોજીના અધ્યાપિકા ડોક્ટર દેવર્ષિ ગજ્જર, ફેશન ડિઝાઇનર શ્રીમતી અમી શાહ, કોર્પોરેટર રાખી શાહ, નૈના શાહ વગેરે મહાનુભાવ સ્ટોલ્સ ધારક તમામ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ વિવિધ ગ્રુપની મહિલાઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવા માટે સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે રવિવારની રજાના દિવસે વિશાળ સંખ્યામાં સહપરિવાર મહિલાઓ અને પુરુષો પ્રદર્શનની મુલાકાત લેવાની સાથે સાથે આનંદ મેળાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી વિવિધ ગ્રુપની મહિલાઓ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જે પણ સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આમ વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપના આ 8મા વાર્ષિકોત્સવને ભારે સફળતા સાંપડી હતી.